વલસાડની સરકારી પોલિટેકનિક કોલેજમાં યોજાયેલ ટેકનો ફેસ્ટ ફેસ્ટિવલમાં 1300 જેટલા વિદ્યાર્થીઓએ 28 જેટલી સંશોધનાત્મક કૃતિઓ રજૂ કરી હતી. સરકારની સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ ઇનોવેશન પોલીસ અંતર્ગત વલસાડની સરકારી પોલિટેકનિક કોલેજ ખાતે યોજાયેલ ટેકનો ફેસ્ટ ફેસ્ટિવલ વિદ્યાર્થીઓ દ્વારા દિવ્યાંગો માટે બનાવેલ સાયકલ આકર્ષણનું કેન્દ્ર બની હતી. આ ફેસ્ટિવલમાં સંસદ સભ્ય ડોક્ટર કેસી પટેલ તથા ધારાસભ્ય કનુભાઈ દેસાઈ અને ભરત પટેલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આજરોજ કઈ રીતની ઇવેન્ટ રાખવામાં આવી હતી? આજે ઘણી બધી ઇવેન્ટ રાખવામાં આવી છે, જેમ કે રોબો રેસ, રોબો વાર, પછી મિનિટ ટુ વિન, ટ્રેઝર હન્ટ વગેરે ઘણી બધી ઇવેન્ટ છે. રસાયણ યુદ્ધ. ક્યાંથી ક્યાંથી વિદ્યાર્થીઓ અહીં આવ્યા છે? ઓલ ઓવર ગુજરાતના સ્ટુડન્ટ જે ઇન્ટરેસ્ટેડ છે એના માટે બધા અહીંયા આવી રહ્યા છે. લગભગ 1021 જેટલા સ્ટુડન્ટ્સ પાર્ટિસિપેટ કરે છે. આ ઇવેન્ટ અરે પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે? લોકોને ખબર પડે કે ટેકનિકલ નોલેજને બધાની સ્કિલમાં ઇમ્પ્રુવમેન્ટ થશે, કે રોબો રેસમાં એટલે કઈ રીતે એમાં પાર્ટિસિપેટ થશે, રોબો રેસ કઈ રીતે વર્ક કરે છે, રોબો એન્ડ મેન્યુફેક્ચર કઈ રીતે. માય નેમ ઇઝ ફિટનેસ પ્રોજેક્ટ. આ શું પ્રોજેક્ટ બનાવ્યો છે? આ પ્રોજેક્ટ એવો છે કે તે આજે સાયકલ છે ને તે હેન્ડીકેપ માટે, એટલે કે જેને અપંગ હોય, પગની કામ આપતા હોય તેના માટે વધારે ઉપયોગમાં આવે. હાથે કરીને જેમ આપણે બી એમ પેન્ડલ બી મારી શકાય, ગાડી પછાડ જઈ શકાય, ને એમ સ્ટીરિંગ બી હાથે કરીને જ આપણે એમ ફેરવી શકીએ. એટલે આ પ્રોજેક્ટ માટે એમ હેન્ડીકેપ માટે વધારે ઉપયોગ. આના પાછળ બનાવવાનો ઉદ્દેશ શું છે? એના પાછળ એ કે જે એમ પગ એમ જન્મથી એમ આપણે જે અપંગ હોય કે તે લોકોને ચાલી નહીં શકાતું હોય એમ, એ લોકોને મદદરૂપ થાય.